હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? ઉદાહરણ તરીકે સર્કસમાં, રોડ પર અથવા પાર્કમાં. તો લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? તો કોઈક વાર પ્રાણીઓ સાથે કેવી રીતે? તો ચાબુક બતાવીને પણ એ લોકોને એમાં સામેલ કરવામાં આવે છે. પછી આગળ જોઈએ, અહીંયા આપણને એક સિંહનું ચિત્ર દેખાય છે જેને શેમાં પૂરવામાં આવેલો છે? તો કે અંદર ઝાડમાં, મતલબ કે અંદરથી એમને રાખવામાં આવેલો છે. પરંતુ હું ડરું છું જ્યારે, શેના માટે? અહીં કીધું છે કે કલ્પના કરો કે તમે પાંજરામાંના એક પ્રાણી છો, વિચારો તમને કેવો અનુભવ થશે. અગર આ સિંહની જગ્યાએ આપણને પાંજરામાં પૂરવામાં આવે તો આપણને કેવો અહેસાસ થાય? તો હું ડરું છું જ્યારે હું પાંજરામાં હોઉં છું. હું ઈચ્છું છું કે હું સ્વતંત્ર થાઉં. હું દુઃખી હોઉં છું જ્યારે હું પાંજરામાં હોઉં છું. અને જો મને તક મળે તો હું શું કરું? ભાગી જાઉં. અને મને તે જરાય પસંદ નથી કે જ્યારે હું અંદર પૂરાયેલો રહું છું. હવે આગળ જોઈએ કે શું તમે જાણો છો કે આપણા દેશમાં ઘણા પ્રકારના સાપો જોવા મળે છે? તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ જ ઝેરી હોય છે. તેઓ કોબ્રા એટલે કે નાગ, દેખાય છે એ નાગ, પછી કાળોત્રો, આ છે કાળોત્રો, પછી રસેલ વાઇપર એટલે કે ખડચિતડ, આ દેખાય છે, અને સો સ્કેલ્ડ વાઇપર એટલે કે ફુરસા જાતિના હોય છે. આ સાપો કેવા હોય છે? તો કે માત્ર 4 પ્રકારના સાપ જ ઝેરી હોય છે, બાકીના બિનઝેરી સાપ હોય છે. અને મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર હોય છે? તો કે માછીમાર લોકો, જેઓ માછલા ઉપર નિર્ભર હોય છે, સાથે જ ભરવાડ લોકો. હવે આપણે આગળ જોઈએ તો સર્વેક્ષણ કે જે લોકો પ્રાણીઓ રાખે છે. તો તમારા આસપાસના વિસ્તારના કેટલા લોકો સાથે વાત કરો છો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ અને તેમના જીવન નિર્વાહ માટે રાખે છે? ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય, ઈંડા માટે મરઘી વગેરે. તો તેવા જ જે પ્રાણીઓ રાખે છે તેમના નામો તમારે લખવાના છે.